હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ એન્ડ ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી મિલાપ સર તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સેમિસ્ટર ટુ વિષય અંગ્રેજી એના યુનિટ નંબર વનની અંદર એમ આઈ લોસ્ટની અંદર આપણે ગઈ વખતે એક્ટિવિટી વન ટુ અને થ્રી શીખ્યા હતા તો હવે આજે આપણે એક્ટિવિટી નંબર ફોર આગળ શીખવાના છીએ અને ફાઇવ પણ શીખવાના છીએ તો શરૂઆત કરીએ નીચે આપણને એક સરસ મજાનો ચાર્ટ આપેલો છે સ્ટડી ધ સિમ્બોલ્સ એટલે કે આ સિમ્બોલ જે છે આ ચિત્રો છે એને તમે સ્ટડી એટલે કે એનો અભ્યાસ કરો આપણે વિદ્યાર્થી મિત્રો રસ્તા પર જ્યારે પણ જઈએ તો આપણને આવા કેટલાક પ્રકારના નિશાનો જોવા મળતા હોય છે અહીંયા આપણને કીધું છે કે ઇટ સ્ટ્રેઇટ અહેડ એટલે કે સીધા જાઓ નીચે આપણને આપ્યું છે ગો સ્ટ્રેઇટ અહેડ અન્ટિલ યુ કમ કે તમારો રસ્તો જ્યાં સુધી તમારી મંઝિલ જ્યાં સુધી ના આવી જાય ત્યાં સુધી તમે ચાલતા જાઓ ટર્ન લેફ્ટ ડાબી બાજુ વળો ટર્ન રાઇટ જમણી બાજુ વળો ગો પાસ્ટ ધ પાર્ક એટલે કે પાર્ક એટલે કે બગીચો બગીચાથી આગળ જાઓ ત્યારબાદ છે ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ કે તમારા ડાબી બાજુએ પહેલો નહીં ને બીજો અથવા તો પહેલો અથવા તો બીજો ટર્ન મારો ત્યારબાદ ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઇટ કે તમારા જમણી બાજુએ પહેલો અથવા તો બીવો બીજો અથવા તો પહેલો અથવા તો બીજો એમ જમણી બાજુ ટર્ન મારો ત્યાર પછી ઇટ્સ ઓન ધ રાઇટ કે તે તમારી જમણી બાજુએ છે ત્યાર પછી ઇટ્સ ઓન ધ લેફ્ટ કે તે તમારી ડાબી બાજુ છે અને ગ્રો અક્રોસ ધ ક્રોસ રોડ એટલે કે ચોકડીથી આગળની બાજુએ જાઓ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમારે આવી જ રીતે તમારે થોડુંક દોરીને બતાવવાનું છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ તૈયારી કરી દેવી હું તમને બતાવું છું કેવી રીતે કરવાનું છે બરાબર તો સૌથી પહેલાં તો થોડુંક નાનું કરી દઉં હું હા એટલે મને સરળતા રહે અને જુઓ તમારે કેવા પ્રકારના સિમ્બોલ્સ કરવાના રહેશે પેલું આપણને આપ્યું છે ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક તો તમને પેલી પેલું રિસેપ્શનિસ્ટવાળું જે મેં પાર્ટ ભણાવ્યો હતો ત્યાં એમાં જોઈશું આપણે તો પોસ્ટ ઓફિસ ટુ બેંક અને આગળ આપણે એક્ટિવિટી નંબર બીની અંદર થ્રી બીની અંદર આપ્યું છે આગળના પેજ ઉપર પાના નંબર બે તમારા પુસ્તક ઉપર જોઈ શકો છો એમાં આપણે પોસ્ટ ઓફિસથી બેંક તરફ જઈએ તો આપણે લગભગ કેવું ચિહ્ન લેવું પડશે તો ટર્ન લેફ્ટવાળું એટલે કે આવું લેવું પડશે બરાબર મારે મને થોડુંક ઓછું ફાવશે આમાં એટલે તમારે એ પ્રમાણે અંદર વ્યવસ્થિત ગોળની અંદર જ કરવાનું રહેશે ત્યારબાદ છે ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ તો થિયેટર ટુ સ્કૂલની અંદર આવશે પહેલાં ચોકડી કરીશું આપણે પહેલાં શું કરીશું ચોકડી કરીશું બરોબર અને ત્યારબાદ આવી રીતે એરાનું નિશાન કરીશું બરોબર બીજા નંબરની અંદર ત્યારબાદ ત્રીજા નંબરની અંદર ફરીથી ટર્ન લેફ્ટ તો જે આ પહેલાં નંબરનું આપ્યું છે ઉપર એ જ અહીંયા પાછું આપણે ત્રીજા નંબરમાં કરવાનું છે ટર્ન લેફ્ટ બરોબર કેમ કે ટર્ન લેફ્ટ ટુ ગાંધી રોડ એવું આપ્યું છે એટલા માટે ત્યારબાદ નંબર ચાર પર જઈશું ધ હોસ્પિટલ ઇઝ ઓન યોર રાઇટ તો હોસ્પિટલ તમારી જમણી બાજુએ છે તો એની અંદર કેવું નિશાન આવશે તો પહેલાં એરો કરો અને પછી બાજુમાં ચોકડી કર દો જમણી બાજુએ બરોબર અહીંયા ટી એક્સ નથી કરવાનું પણ એરો અને ચોકડી કરવાનું છે મને થોડુંક અહીંયા આંગળીથી ઓછું ફાવે છે સ્ક્રીન પર એટલા માટે ત્યારબાદ ગો પાસ્ટ ધ બેન્ક છે તો ગો પાસ્ટ ધ બેન્કની અંદર પહેલાં આપણે ચોરસ કરીશું એની અંદર એક એરો દોરીશું અને પછી એની બાજુમાં એક મોટો એરો દોરીશું બરાબર તો આવું ચિહ્ન આપણે આ પાંચ નંબરના ગોળમાં કરવાનું છે ત્યારબાદ છે છ નંબર ટેક ધ ફર્સ્ટ ટર્નિંગ ઓન યોર રાઇટ કે તમારી જમણી બાજુએ પહેલો ટર્નિંગ લઈ લો જ્યારે આવું કીધું હોય ત્યારે આ પ્રકારનું નિશાન કરીશું એટલે કે પહેલો ખૂણો આવે ત્યાંથી આપણે જમણી બાજુ જઈશું ત્યારબાદ નંબર સાત આપે છે ગો અલોંગ ધીસ રોડ અન્ટીલ યુ કમ ટુ ધ ઓફિસ ટ્રાફિક લાઇટ્સ કે તમને જ્યાં સુધી ટ્રાફિક લાઇટ ના દેખાય ત્યાં સુધી તમે આ રોડ ઉપર ચાલવાનું રાખો તો ઉપર ચોકડી કરીને આપણે આ પ્રમાણે એરો કરીશું અને છેલ્લે આવશે ટર્ન રાઇટ એટ ધ પોસ્ટ ઓફિસ કે પોસ્ટ ઓફિસ બાજુ ટર્ન રાઇટ એટલે કે જમણી બાજુ વળો બરાબર તો આ પ્રકારે આપણે જો બધા સિમ્બોલ્સ અહીંયા કરી દીધા છે તો હવે જઈશું આગળની એક્ટિવિટી ઉપર આગળની એક્ટિવિટી એ ખૂબ જ સરસ મજાની એક્ટિવિટી છે બહુ બધું જાણવાની એક્ટિવિટી છે નોલેજેબલ એક્ટિવિટી છે એટલે આપણને વધારે મજા આવશે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ એક્ટિવિટી નંબર પાંચની બરાબર રીડ ધ ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વિશે ડિટેલ્સ એટલે કે માહિતીને મતલબ જે બી છે એને બરોબર વાંચી લો ઉન્નાળમાં ગીર નેશનલ પાર્ક ગુજરાત એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત પ્લેસ છે પ્લેસ એટલે સ્થળ જેને પેન્સિલ લઈને બેસું એ બેસી શકે છે હું જે જે ગુજરાતી બોલું ત્યાંથી તમે લખી શકો છો સૌથી પહેલું ફરીથી બોલું છું ગીર નેશનલ પાર્ક ગુજરાત એટલે એનું ગુજરાતી થશે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત એમાં પહેલું છે પ્લેસ પ્લેસ એટલે સ્થળ સાસણ ગીર જુનાગઢ ડિસ્ટ્રિક ગુજરાત ગુજરાતી થશે પ્લેસ એટલે સ્થળ સાસણ ગીર જુનાગઢ જિલ્લો અને ગુજરાત એરિયા એરિયા એટલે વિસ્તાર વન ફોર વન ટુ કિલોમીટર એટલે કે ચૌદસો ને બાર કિલોમીટર એસ્ટાબ્લિશ્ડ નાઇન્ટીન એસ્ટાબ્લિશ્ડ એટલે સ્થાપના થઈ અને નાઇન્ટીન સિક્સ્ટી એટલે ઓગણીસો ને પાસઠમાં બેસ્ટ સિઝન એટલે કે ઉત્તમ ઋતુ મિડ ઓક્ટોબર એટલે કે મધ્ય ઓક્ટોબર મિડ જૂન એટલે મધ્ય જૂન નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી નવેમ્બર અને ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ સિંહોને નિહાળવા માટેનો આ ચાર મહિનાનો જે સમય છે એ ખૂબ જ મહત્વનો છે ખૂબ જ બેસ્ટ છે એટલે કે શ્રેષ્ઠ છે બરાબર નિયરેસ્ટ ટાઉન નજીકનું નગર છે વેરાવળ જે બેતાલીસ કિલોમીટર દૂર આવેલું છે મેઇન એટ્રેક્શન એટલે કે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અહીંયા જે છે એ એશિયાટિક લાયન્સ છે એશિયાઈ સિંહો છે જે તમને આ લખાણના પાછળના ભાગમાં ફોટો દેખાઈ રહ્યો છે લોકેશન એટલે કે સ્થળની જગ્યા આપણને આપી એક્ઝેક્ટ લોકેશન કયું છે ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ સિક્સટી ફાઈવ કિલોમીટર્સ ટુ ધ સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ કે ગીર નેશનલ પાર્ક એ જુનાગઢથી દક્ષિણ પૂર્વ દિશામાં પાસઠ કિલોમીટર દૂર આવેલું છે એન્ડ સિક્સટી કિલોમીટર સાઉથ વેસ્ટ ઓફ અમરેલી અને અમરેલીથી દક્ષિણ પશ્ચિમ દિશામાં સાહીઠ કિલોમીટર દૂર આવેલું છે એટલે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે એમ ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત કે ગુજરાત રાજ્યના સોરી ભારત દેશના ગુજરાત રાજ્યની અંદર અમરેલીમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં સાહીઠ કિલોમીટર દૂર અને દક્ષિણ પૂર્વ દિશામાં પાસઠ કિલોમીટર દૂર આ નેશનલ પાર્ક આવેલું છે નેસ હવે આ નેસ શું છે તો નેસ એટલે આપણે આપણી ભાષામાં અત્યારે હાલ એક સોસાયટી કહીશું બરાબર એ હું તમને આગળ જતાં સમજાઈશ આગળ જતાં આવશે નેસ એટલે તો અહીંયા નેસ છે હરિપુરા સાજિયા જાંબુથાળા વાણિયા વાવ દાદાકાડી ટીમ્બારા અને બાબરિયા રિવર્સ એટલે કે નદીઓ આપેલી છે તો નદીઓ પણ અહીંયા આ ગીર નેશનલ પાર્કમાં ઘણી બધી છે જેમ કે હિરણ છેત્રુંજી દાતરડી સિંગોડા મચ્છુંદરી ગોદાવરી અને રાવત સાત નદીઓ છે ટેમ્પલ્સ એટલે કે મંદિરો આપેલા છે તો મંદિરો છે અહીંયા તુલસી શ્યામ કણક કમલેશ્વર વગેરે 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 પ્રાણીઓની જંગલી પ્રાણીઓની તો આડત્રીસ ઓફ મમલ્સ સસ્તન પ્રાણીઓની આડત્રીસ જાતો સસ્તા નહીં હો સસ્તન અરાઉન્ડ થ્રી હંડ્રેડ સ્પાઇસીસ ઓફ બર્ડ પક્ષીઓની લગભગ ત્રણસો જાતો થર્ટી સેવન સ્પાઈસીસ ઓફ રેપ્ટાઇલ્સ મોર દેન ટુ થાઉઝન્ડ સ્પાઈસ ઓફ ઇન્સેક્ટ રેપટાઇલ્સ એટલે સરકીને ચાલતા જાતો અને બે હજારથી વધારે ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓ જંતુઓ ટાઈમિંગ આપણને આપેલો છે મોર્નિંગ સેવન ટુ ઇલેવન અવર્સ સવારે સાત વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધી તમે ફરી શકો આફ્ટરનૂન ફિફ્ટીન ટુ સેવન્ટીન પંદર એટલે ત્રણ વાગે અને સત્તર એટલે પાંચ વાગે કે સાંજે બે કલાક તમે ફરી શકો પંદરથી સત્તર ત્રણથી પાંચ ગવર્નિંગ બોડી તો અહીંયા જે સરકાર જે સરકાર આપી છે કઈ સરકાર છે તો જેના હસ્તક છે આ બધું ઓફિશિયલ વેબસાઇટ આપણને આપેલી છે ડબલ્યુ 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 ડોટ ગીર નેશનલ પાર્ક ડોટ કોમ સત્તાવાર વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગીર નેશનલ પાર્ક ડોટ કોમ છેલ્લે આપણા ગુજરાતનું સૂત્ર છે જય જય ગરવી ગુજરાત તો વિદ્યાર્થી મિત્રો આ હતી એક સરસ મજાની એક્ટિવિટી નંબર ફાઈવ હું આશા રાખું કે તમને બધાને મજા આવી હશે અને એક્ટિવિટી નંબર ફાઇવ એની અંદર મેં તમને જે પણ ગુજરાતી ભાષાંતર અંદર કરાવી એ પણ તમારે નોટબુકની અંદર સરસ મજાના અક્ષરે લખીને મોકલવાનું રહેશે બીજું કે જે આ ઉપર કરાવડાવ્યું તું એને તમારે નોટબુકની અંદર દોરવાની જરૂર નથી ફક્ત અને ફક્ત પુસ્તકમાં દોરીને મને ફોટોગ્રાફ્સ મોકલી આપવાના છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જઈશું એક્ટિવિટી નંબર ફાઇવની એ એક્ટિવિટીના કેટલાક પ્રશ્નોના જવાબ પર બરાબર આપણે આજે આ બે એક્ટિવિટી જ કરીશું હવે જે બાકી રહી સી એક્ટિવિટીથી આજે આપણે કરવાનું નથી અને સી એક્ટિવિટી લગભગ કોઈ કામની પણ છે નહીં બરોબર એ ખાલી જોવાનો છે નકશો શું છે શું નહીં એ આપણે એક્ઝામ્સની અંદર જરૂર નથી પડતી તો શરૂઆત કરીએ પ્રશ્નોના જવાબની દરેક વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ માટે તૈયાર થઈ જાવ હાઉ મેની રિવર્સ આર ઇન ધ જંગલ નેમ નેમદેમ કે આ જંગલમાં કેટલી નદીઓ છે તો આગળ આપણે જોયું ઉપર એ પ્રમાણે આપણે લખી શકીએ કે ધેર આર દરેક વિદ્યાર્થી પોતપોતાની ચોપડીમાં લખશે પુસ્તકમાં લખશે હું અહીંયા મૌખિક જવાબ બોલું છું ધેર આર રિવર્સ ઇન ધ ગીર જંગલ ફૂલ સ્ટોપ એમાં ને એમાં ધે આર ટી એચ ઇ વાય ધે આર પછી જેમની નિશાની કરવાની ગણિતમાં આવે જેમ બે ટપકા એ પછી સાથે સાથે નદીઓના નામ તમે પુસ્તકમાં જોઈને લખી શકો છો પાના નંબર પાંચ ઉપર આપેલા છે છતાં બી હું બોલું છું હિરણ શેત્રુંજી બધામાં કોમા કરતા રહેતો કરતા રહેજો વચ્ચે હિરણ શેત્રુંજી કોમા દાતરડી કોમા શિંગોડા કોમા મચ્છુંદ્રી કોમા ગોદાવરી એન્ડ રાવત ફૂલ સ્ટોપ નંબર બે વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક વોટ એટલે શુ ઇઝ ધ મેન એટલે કે છે ગીર નેશનલ પાર્ક ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું આકર્ષણનું કેન્દ્ર શું છે તો જવાબમાં આવશે ધ એશિયાટિક લાયન્સ આર ધ મેન એટ્રે ઓફ ધર નેશનલ પાર્ક કે ભાઈ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું સૌથી મહત્વનું આકર્ષણ એશિયાના લાયન છે એશિયા સિંહો છે નંબર થ્રી વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સત્તાવાર વેબસાઇટ કઈ છે તો જવાબમાં લખીશું ધફિશિયલ વેબસાઇટ ऑफ द गिर नेशनल पार्क इज़ डब्ल्यू डब्लू डॉट गिर नेशनल पार्क डॉट कॉम नंबर चार प्रश्न जवाब वॉट इज द बेस्ट टाइम फॉर साइडिंग द लायंस के सीहो ने જોવા માટેનો સૌથી બેસ્ટ ટાઈમ કયો છે તો ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ ઇઝ મિડ ઓક્ટોબર કોમા મિડ જૂન કોમા नवंबर एंड फरवरी फुल स्टॉप હવે જે ઇશુ નીચેની બ્લેન્ક્સ માં ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા ઉપર એ બ્લેન્ક આપી છે આપણે બ્લેન્ક સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ પેટે સરકીને ચાલતા તો देयर આર 37 આવું લખવાનું થર્ટી સેવન સાડત્રીસના આંકડામાં લખો તો ચાલે એટલે એની અંદર થઈ ગયું ધેર આર થર્ટી સેવન સ્પાઇસીસ ઓફ રેપ્ટાઇલ્સ કે પેટેચલ સરકીને ચાલનારા પ્રાણીઓની સાડત્રીસ જાતો છે નંબર બી ટુ થાઉઝન્ડ સ્પાઇસીસ ઓફ ઇન્સેક્ટ્સ આઈ એન એસ ઇ સી ટી એસ ઇન્સેક્ટ એટલે જંતુઓ બે હજાર જેટલી જાતો જંતુઓની છે નંબર સી વેરાવલ ટાઉન ઇઝ જવાબમાં આવશે ફોર્ટી કિલોમીટર ફાર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક કે નગર એ ગીર નેશનલ પાર્કથી બોત બેતાલીસ કિલોમીટર દૂર છે અને ડી ફોર ડોગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ધ ગવર્નિંગ બોડી ઓફ ધ ગીર નેશનલ પાર્ક એ ગીર નેશનલ પાર્ક એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું જે સરકાર હસ્તક છે એ છે વનવિભાગ ગુજરાતના હસ્તક છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજની વિડીયોમાં આટલું જ હતું આના પછીની જે સી એક્ટિવિટી છે એ બહુ કામની નથી એટલા માટે આપણે નહીં કરાવીએ હવે સીધા જઈશું જે મેઇન પાર્ટ છે એ એક્ટિવિટી નંબર છ છે ફ્રોમ કેડી ટુ રોડ લક્ષ્મી ખરેખર તમારા ઘરે જો કોઈ સારું એવું પુસ્તક હોય જેમાં આનું ભાષાંતર કેવું કંઈ આપેલું હોય તમે જોઈ શકો છો અથવા તો તમે તમારા મોટા ભાઈ બહેન પાસે શીખી શકો છો બહુ જ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે બહુ જ મસ્ત પાર્ટ છે બહુ જ મજા આવવાની છે પણ આના સ્પેલિંગ્સ બી તમારે લખવાના રહેશે મારી પાસે જેટલા લોકોનો વોટ્સઅપ નંબર છે એટલા લોકોને તો હું ગ્રુપમાં મોકલી દઈશ બાકીના વિદ્યાર્થીઓ જે મારા બહારથી વિડીયો જુએ છે જેમ કે કેટલાક લોકો ભાવનગરથી જુએ છે સુરતથી જુએ છે મોરબીથી જુએ છે તો એ બધાએ જાતે જ સ્પેલિંગ્સને અરેન્જ કરવાના રહેશે તો ટૂંક જ સમયમાં વિદ્યાર્થી મિત્રો ફરીથી મળીશું એક્ટિવિટી નંબર છ સાથે ત્યાં સુધી આવજો ઘરમાં રહેજો સુરક્ષિત રહેજો અને પતંગ ઓછા જગાવજો